सब्सक्राइब करो आ चैनल ने। जानकी, जानकी, अशुकरी दे, अशुकरी बेटे दे, अशुकरी राखियों दे। राम, राम अगर देवी बिच्छू माँ, माँ, राम, मारो राम। आओ करता पहला तेरे तारी मानो जरा सर को कभी जान। બેટા મારાથી તને આમ દુઃખી નથી જોવા તો તારી ઉદાસી જોઈને મને લાગે જાણે કે લોકોને હસતો હસાવતો મારો ડ્રાઈવર દિલવાળો ક્યાં ખોવાઈ ગયો છે. હસી તો આજે મારી પર દુનિયા રહી છે બાપુજી, આ કુદરત હસી રહી છે આજે મારી પર. જેની પ્રીત માટે જગત સાથે વેર બાંધી બેઠો તો એણે જ આજે વેરી થઈને વિશ્વાસઘાત કર્યો છે. પ્રીત ખાતર પોતાનો પ્રાણ ફેંચી દેવાનું વચન આપનાર આજે મારી નજરની સામે પારકાની થઈ ગઈ છે. અરે જેને મારી જિંદગીનું અમૃત સમજતો હતો એ જ પ્રેમ આજે હળહળ ઝેર બની ગયો છે મારા માટે. બાપુજી જાનકીએ બેવફાઈ કરી છે બાપુજી. નહીં બેટા, બેવફા જાનકી નથી. મારી પ્રીતની પોકળતા તો હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. રામ, નજરે જોયેલું સત્ય પણ ઘણીવાર છળ પુરવાર ઠરે છે. તમારી પ્રીતને વચનની બેડીમાં જકડનાર હું છું બેટા. બાપુજી તમે મેં જ વચન લીધું હતું જાનકી પાસેથી, મેં જેને મજબૂર કરી હતી વચન આપવા માટે. અરે એ બિચારી તો પોતાના કાયદા પર પથ્થર મૂકીને વચન આપીને ગઈ છે મને. આ બાપ આજે તને સામે ચાલીને કહે છે, દૂષી નાખ તારા આંસુ અને પહોંચી જા ત્યાં જ્યાં તારી જાનકી લોહીના આંસુ સારી રહી છે. એના લગ્નની ચોરી એની ચિતા બની જાય એ પહેલા પૂરી દે એના સેથામાં તારા નામનું સિંદૂર. જા બેટા જા. અચાનક અમેરિકાથી? અરે ગાંડી, તારા લગ્ન હોય ને હું ના આવું એવું બને? તું કહે તો મારો જીવ પણ આપી દે. ખા, પણ એ માંગતી નહીં પ્લીઝ. જીવ તો આ ખોળિયામાંથી ક્યારનું નીકળી ગયો છે. એ જાનકી, તારા મનમાં કંઈક બીજું છે ને મોઢે કંઈક બીજું, શું વાત છે? કઈ નહીં, છોડ ને બધી વાત, તું કેમ છે? અરે કોઈ તો મને કહેશો કે મારી જાનકીનો થનારો વર અને મારા જીજાજી કેવા છે? એ ચાલો ચાલો, જાન આવી ગઈ છે, ચાલો જલ્દી. મારા થનાર જીજાજીને તો સૌથી પહેલા હું જોઈશ. બરાબર છે, વાહ ભાઈ વાહ, લાખોમાં એક છે મારો કેતન. જોઈ જોયું મારો દીકરો કેવો સરસ લાગે છે ને પાપા. યસ,
તને પરણી રહી છે શ્રીરેખા હાઉ ડેર યુ બે છોકરી કોણ છે તું ભાન ભૂલી ગઈ છે કે શું ભાન ભૂલી ગઈ હોત તો આ નરાધમને લાફો મારીને ભાનમાં ના લાવત એ એ યુ કોણ કોણ છે તું હા હું હું તને નથી ઓળખતો અચ્છા તો તમા ચપેલા મારો નામ કેવી રીતે બોલ્યો સીફ વધુ અજાન બનવાની કોશિશ કરી છે ને તો અમેરિકા તને અહીંયા જ દેખાડી દેશ યુ અન્ડરસ્ટેન્ડ બસ રેખા હદ થઈ ગઈ હવે મહેમાન થઈને આવી છે તો મર્યાદામાં રહે હું મારા થનાર જમાઈનું અપમાન ક્યારે સહન નહીં કરી શકું અપમાન અપમાન તો તમને અત્યારે લાગે છે કાકા પણ તમને ખબર નથી કે તમે કેટલી મોટી ભૂલ કરવાઈ રહ્યા છો કાકા જે માણસ સ્ત્રીને રમકડું સમજતો હોય લોકોને છેતરવાનો જેને શોખ હોય એનું મન શું ને અપમાન શું તમારા થનાર જમાઈનું નામ અહીંયા ભલે કેતન હોય પણ ત્યાં અમેરિકામાં કયા નામને ઓળખાય છે પૂછો એને અમેરિકાની અદાલતોમાં એના કેટલા કેસો ચાલે છે પૂછો પૂછો તમારા થનાર જમાઈને આ માણસ એક નંબરનો ફ્રોડ ધક્કાબાજ અને જુઠ્ઠો છે અને અમેરિકામાં મને ચાર ચાર વર્ષથી છેતરીને મારી જિંદગી તો બરબાદ કરી જ નાખી છે પણ મારી બહેન જેવી જાનકીની જિંદગીને હું બરબાદ નહીં થવા દઉં આ બધું ખોટું છે આપ આમને બદનામ કરવાનું આપ કાવતરું છે કાવતરું તો તારું ખુલી ગયું છે બાપનો ઘડો તારો છલકાઈ ગયો છે કાર્ટન તારા ચહેરા પરનો મોહરો હું ઉખેડી નાખીશ અરે રેખા આ તું શું કરે છે કેતન તો ખૂબ જ સારો અને સંસ્કારી છોકરો છે અને તું એનું આટલું બધું અપમાન કરે છે તે સાંભળ્યું ને હમણાં જ બાપુજીએ કહ્યું ને કે એમના થનાર જમાઈનું અપમાન એ સહન નહીં કરી શકે અને તું તું એનું અપમાન કરે છે જાનકી આટલું બધું સાંભળ્યા પછી પણ જો બાપુજી ઈચ્છતા હોય કે હું કેતનની સાથે લગ્ન કરું તો હું રાજી ખુશી ત્યાં લગ્ન કરવા તૈયાર છું કેમ કે ઓલી કહેવત છે ને દીકરીને ગાય દોરે ત્યાં જાય માવતર જે નક્કી કરે તે જ સાચું પછી ભલે ને દીકરીના ભાગ્યમાં દુઃખનો દરિયો ફરી વળે પણ હું એટલું જરૂર કહીશ કે હાથે કરીને ક્યારેય કોઈ મા બાપ પોતાની દીકરીને દુઃખના દરિયામાં નથી ધકેલતા કેમ માં હું સાચું કહું છું ને સાંભળ્યું તમે સમજાય છે કાઈ અરે હવે તો આંખો ઉઘાડો હાથ આટલું જાણ્યા પછી દીકરીને કુવામાં ધકેલી છે તમારે આવા નરાધમ સાથે મનસુખલાલ હવે આ લગ્ન નહીં થાય આજની આ ઘટનાએ મારી આંખ ખોલી નાખી છે ભલે જાન લીલા તોરણે પાછી જાય પણ જાણી જોઈને હું મારી દીકરીને દુઃખના દરિયામાં નહીં ડૂબવા દઉં આ લગ્ન નહીં થાય મનસુખલાલ શું કહું આ લગ્ન નહીં થાય નહીં જીવનલાલ શેઠ આ લગ્ન તો હવે થશે જ કરોડોની મિલકતના માલિક જીવનલાલ શેઠ આપણે તો વર્ષોથી વેપારમાં ભાગીદાર તો પછી પાપમાં ખરા કે નહીં યાદ કરો જીવનલાલ શેઠ યાદ કરો તમે મને કહ્યું હતું કે મારા દીકરા કેતનના લગ્ન તમારી દીકરી જાનકી સાથે થાય તો તમે દાયજામાં કેતનને 3 ફેક્ટરી આપશો કેટલી 3 જીવનલાલ શેઠ હવે તો તમારે તમારી દીકરી પણ આપવી પડશે અને દાયજામાં 3 ફેક્ટરી પણ કેતન રાજ રાજા
સાઉજી માળી તારો અસલી બાપ નથી રામ, તારો અસલી બાપ તો છે ધનજી શેઠ, અને આજે જેને બચાવવા માટે તું મને મારી રહ્યો છે ને, એ તારા અસલી બાપનો ખૂની છે આ જીવાણ. નહીં રામ, હું ખૂની નથી. આ વાત એ વખતની છે જ્યારે ધનજી શેઠને ત્યાં હું ડ્રાઈવર અને મનસુખલાલ મુનિમ હતો. શેઠની દોલત પચાવી પાડવા માટે એણે મને કાવત્રામાં ફસાવ્યો હતો. મનસુખલાલ, આના પહેલા પણ તમે બબ્બે વાર ગોટાળા કરી ચૂક્યા છો, કેટલી વાર તમને સમજાવવાનું? હવે પછી જો ગોટાળા કર્યા છે તો તમારી ખેર નહીં. શું થયું? તમે જાઓ અંદર રૂમમાં. મનસુખલાલ, સુધરી જાઓ, કહું છું સુધરી જાઓ. મનસુખ નામ છે મારું, મારા મનમાં આવે કરું તો જ મને સુખ મળે. શું થયું જીવન? ખબર નહીં શેઠ, હમણાં જોઈ લઉં. જીવન, જલ્દી કર, જરા મોડું થાય છે. માર્યો છે તારા બાપને, ધનજી શેઠને દોલત માટે, અને આજે પણ તમને કોઈને મારી શકું છું દોલત માટે. રામ, અત્યારે તો તું જ મારા રસ્તાનો કાંટો છે. હું માફીને લાયક નથી બેટા.
પણ ભાગ્યશાહી છો કે તને બચાવી ભગવાને મને તારો ઋણ ચૂકવવાની તક આપી છે બેટા. એ ડ્રાઈવર દિલવાળા, જિંદગીની ઊંચી નીચી સડક મારી દીકરીને સંભાળજે.